કેમિકલ સિરીઝ વિદ્યુત રાસાયણિક શ્રેણીની ચર્ચા કરી અને વિદ્યુત રાસાયણિક શ્રેણીની ઉપયોગિતા શું થાય, કેવી રીતે યુઝ થાય એનું એક્ઝામ્પલ જોઈને બાકીનો કોન્સેપ્ટ એમસીક્યુ સોલ્વ કરશો એટલે ખ્યાલ આવશે. હવે જે વાત આપણે કરવાની છે, સૌથી અગત્યના નર્સ સમીકરણ. એટલે આમ તો આખો પ્રશ્ન છે એ તમારો પ્રશ્ન એ ન્યુમેરિકલ પોર્શન છે, કારણ કે આ ટોપિકને લઈને, એટલે કે આમાં આપણે છેલ્લે જે ફોર્મ્યુલો તારવશું એને લઈને મોટાભાગના પ્રશ્નો જે પૂછાય છે જેડબલ્યુ નીટમાં આના જ પ્રશ્નો વધુ પૂછાય છે. આ તો એટલે કે ન્યુમેરિકલ આખો પોર્શન છે, અને એકવાર લિંક જો બગડાઈ ગઈ તો તમે ઘણા બધા એમસીક્યુ છે આના સોલ્વ કરી શકશો, ખબર પડશે તમને, બરાબર. તો શરૂઆત કરીએ, નર્સ સમીકરણ છે શેના માટે, તો કે ભાઈ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ નક્કી કરવા માટે. પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ કેવી રીતે નક્કી થાય આપણે આગળ જોયું, કેવી રીતે નક્કી થશે, E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. તો બિન પ્રમાણિત કોષનો પણ કોષ પોટેન્શિયલ એ જ રીતે નક્કી થાય, પણ એના માટે તમારે અર્ધ કોષનો પોટેન્શિયલ, બિન પ્રમાણિત અર્ધ કોષનો પોટેન્શિયલ મેળવવો પડે. હવે બિન પ્રમાણિત અર્ધ કોષ કોને કહેવાય, તો કે પ્રમાણિત કોને કહેતા હતા, તો કે તાપમાન 298, દબાણ જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો દબાણ 1 bar હોવો જોઈએ અને સાંદ્રતા 1 mole હોવી જોઈએ. ત્રણ કન્ડિશન હોય તે પ્રમાણિત કોષ કહેવાય, પણ ત્રણ સિવાયની કોઈ પણ જો પણ કન્ડિશન હોય તો એ બિન પ્રમાણિત થશે. અને આવા બિન પ્રમાણિત કોષ તો કોષ પોટેન્શિયલ આપણે આ સમીકરણની મદદથી મેળવશું. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે કોષ પોટેન્શિયલ ઈ સેલ એ મુખ્યત્વે ત્રણ બાબત ઉપર આધાર રાખે છે, તાપમાન પર, દ્રાવણની સાંદ્રતા પર અને વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ પર. આ ત્રણ બદલાય, ત્રણમાંથી કોઈ એક બદલાય તો ઈ સેલ બદલાઈ જાય. E0 હતી, ઈ સેલ છે, મીન્સ બિન પ્રમાણિત કોષ. તો શરૂઆત કરીએ કે ધારો કે કોઈ અર્ધકોષમાં થતી પ્રક્રિયા આ પ્રમાણે છે, M+N એક્વિયસ N ઇલેક્ટ્રોન મેળવશે અને M સોલિડમાં રૂપાંતરણ પામશે. M+N + N ઇલેક્ટ્રોન M સોલિડ, એટલે આ કેથોડ ઉપર થતી પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા. આ પ્રક્રિયા માટે ઈ રિડક્શન મેળવવા માટે, E0 0 હોય તો શું થશે, પ્રમાણ. ઈ રિડક્શન મેળવવા માટે, બિન પ્રમાણિત અર્ધ કોષનો પોટેન્શિયલ મેળવવા માટે, રિડક્શન પોટેન્શિયલ મેળવવા માટે સૂત્ર શું થશે, ઈ રિડક્શન = E0 રિડક્શન જે તમને આપી દીધું હશે, માઇનસ RT/NfLN નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. બિન પ્રમાણિત અર્ધ કોષનો રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા માટેનું સૂત્ર, ઈ રિડક્શન E0 રિડક્શન માઇનસ RT/NfLN લઘુગુણક નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, જ્યાં આર બરાબર વાયુ અચળ 8.314 મૂલ્ય લે છે, ટી બરાબર તાપમાન, એફ બરાબર ફેરાડે અચળ 96,500 કુલમ અને એન બરાબર મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા મેળવેલા રિડક્શન છે એટલે મેળવેલા, ઓક્સિડેશન હતો ગુમાવેલા. ઈ રિડક્શન એ બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ અને E0 રિડક્શન એ પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ. એટલે આ સૂત્ર આપણે આમાં લાગુ પાડીએ એટલે શું થશે, તો કે ઈ રિડક્શન = E0 રિડક્શન માઇનસ RT/NF લો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજમાં કોણ છે અહીંયા, એમ સોલ્ટ / પ્રક્રિયકની સાંદ્રતા કોણ છે, M+N એક્વિયસ સોલ્યુશન છે. પણ આગળ આપણે ઇક્વિલિબ્રિયમના ચેપ્ટરમાં, સંતુલનના ચેપ્ટરમાં શીખી ગયા છો કે એમ સોલિડ
ઘન અવસ્થામાં છે અને ઘન અવસ્થામાં રહેલા પદાર્થની સાંદ્રતા આપણે કેવી સ્વીકારીએ છીએ? હંમેશા અચળ એટલે એક લઈ લઈએ છીએ. તો સમીકરણ આપણને શું મળ્યું? E reduction is equal to E zero reduction minus RT upon NF, sorry, LN, LN 1 upon M plus N. અગત્યનું સમીકરણ ખબર પડી. કિંમતો જો મૂકીએ, E reduction is equal to E zero reduction, LN E ના બેઝ પર હોય, આપણે log ના બેઝ માં લાવવું હોય તો કેટલા આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ? આપણે 2.303 RT upon NF log 1 upon M plus N થશે, બરાબર. તો હવે જો કિંમત મૂકીએ કે ધારો કે જો T બરાબર 298 કેલ્વિન હોય, R બરાબર 8.314 હોય અને F બરાબર 96,500 કુલમ હોય, ઓલમોસ્ટ દાખલાઓમાં ટેમ્પરેચર 298 કેલ્વિન જશે, 25 ડિગ્રી સેલ્સિયસ. ન આપ્યું હોય તો જરા ધ્યાન રાખી દેવાનું, એટલું જશે. એ કિંમત મૂકો, E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E ઝીરો રિડક્શન માઇનસ 2.303 8.314 96,500 છેદમાં 8.314 ગુણ્યા 298 છેદમાં 96,500 log 1 upon M plus N. કેલ્ક્યુલેશન મારો છે કેટલું મૂલ્ય આવે છે, તો E ઝીરો E રિડક્શન ઇઝ ઇક્વલ ટુ E ઝીરો રિડક્શન માઇનસ 0.059 બાય N log 1 upon M plus N. આ અર્ધકોષ નો રિડક્શન પોટેન્શિયલ થયો, કેથોડ અર્ધકોષ એનો ક્લિયર છે. હવે ધારો કે આમાં ઓક્સિડેશન પોટેન્શિયલ, ઓક્સિડેશન ની પ્રક્રિયા કીધી હોત, સપોઝ કે ઓક્સિડેશન ની પ્રક્રિયા જો આપણે કીધી હોત તો ઊંધી પ્રક્રિયા હોત, એમ સોલિડ માંથી એમ પ્લસ એન થતું હોત, બરોબર. તો એ પ્રક્રિયા માટે પોટેન્શિયલ શું આવે તમારો? એમ પ્લસ એન ઉપર. ઓક્સિડેશન પ્રક્રિયા માટે શબ્દ વાપરું છું, એનોડ ઉપર. ઓક્સિડેશન પોટેન્શિયલ નથી કીધો, ઓક્સિડેશન પોટેન્શિયલ વાત નથી કરી. ઓક્સિડેશન ની જો પ્રક્રિયા થતી હોય એમ સોલિડ માંથી એમ પ્લસ એન, તો એનો રિડક્શન પોટેન્શિયલ નિપજ ના છેદ માં પ્રક્રિયક, તો તમારી નિપજ કોણ બની જાય? એમ પ્લસ એન પ્રક્રિયક બની જાય, એની સાંદ્રતા આ ઉપર હોય છે. તો એનોડ માટે પોટેન્શિયલ મળી જાય. આ કોના માટે મેળવો? કેથોડ માટે. કોના માટે મેળવો? કેથોડ માટે. એનોડ માટે કીધું હોય તો શું મળે તમને? એનોડ માટે E0 reduction is equal to E0 reduction minus 0.059 by N log M plus N. આ એનોડ ઉપર થતી પ્રક્રિયા માટે એનોડ વિદ્યુતધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ, આ કેથોડ વિદ્યુતધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. જો એનોડ ઉપર ઓક્સિડેશન ની પ્રક્રિયા થતી હોય, લીધી હોય તો. પિક્ચર ક્લિયર છે આખું? તો આ અર્ધકોષ માટે નોન સિસ્ટમ ઇક્વેશન ની આપણે તારવણી કરી. હવે હું તમને અહીંયા સમજાવું છું સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ મેળવવો છે. બિન પ્રમાણિત કોષ અને ડેનિયલ કોષ આપણે લઈએ છીએ, સપોઝ. આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો બાળક. ચાલો, બિન પ્રમાણિત ડેનિયલ અર્ધકોષને પોટેન્શિયલ મારે મેળવવો છે. બિન પ્રમાણિત ડેનિયલ અર્ધકોષ, બિન પ્રમાણિત ડેનિયલ અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવો છે. એટલે ડેનિયલ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ આપણે જો કરીએ, ઝેડ એન સોલિડમાંથી
Zn plus 2 ધારો કે એની સાંદ્રતા C1 હવે હું 1 મોલર નો લખી શકું લખો તો પ્રમાણિત થઈ જશે C1 Cu plus 2 એની સાંદ્રતા C2 Cu સોલિડ છે આ એનોડ છે અને આ કોણ છે કેથોડ ક્લિયર છે પિક્ચર એનોડ માં Zn સોલિડ માંથી Zn plus 2 બે ઇલેક્ટ્રોન મેળવે કેથોડ માં Cu plus 2 બે ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ માં રૂપાંતરણ થાય છે તો કુલ પ્રક્રિયા બે ઇલેક્ટ્રોન શું થશે કેન્સલ n બરાબર કેટલા આવશે 2 દાખલામાં ખાસ ધ્યાન રાખો ગુમાવેલ અને મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી જોઈએ તો શું થશે Zn સોલિડ પ્લસ Cu પ્લસ 2 એક્યુએસ સામેની બાજુ Zn પ્લસ 2 એક્યુએસ અપોન Cu સોલિડ ક્લિયર હવે સંપૂર્ણ કોષ બની ગયો આગળ કેવો કોષ હતો આપણો અર્ધ કોષ અહીંયા સંપૂર્ણ કોષ છે તો સૂત્ર આપણે તારવું હોય તો શું તારી શકે તો કે સીધું લખવું હોય લખી શકે ખરી કે ત્યાં અર્ધ કોષનો પોટેન્શિયલ હતો એટલે રિડક્શન પોટેન્શિયલ લખતો હતો હું લખું છું અહીંયા ઈ સે બરાબર શું લખી શકાય તો કે ઈ રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઈ રિડક્શન ઓફ એનોડ આ સૂત્ર આપણને ખબર છે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઈ રિડક્શન ઓફ એનોડ કેથોડ તરીકે કોણ વર્તે છે કોપર પ્લસ 2 કોપર તો નર્નર્ટ સમીકરણ પ્રમાણે તમે ઈ 0 Cu પ્લસ 2 Cu ઇઝ ઇક્વલ ટુ સોરી ઈ Cu પ્લસ 2 Cu ઇઝ ઇક્વલ ટુ શું લખાય ઈ 0 Cu પ્લસ 2 Cu માઇનસ 2.303 RT upon NF log 1 upon Cu plus 2 આ કોમન ફોર્મેટ થશે અને અહીંયા E Zn plus 2 Zn is equal to E0 Zn plus 2 Zn 2.303 RT upon NF log 1 upon Zn plus 2 આગળના હમણાં જે સૂત્ર હતા એના પરથી બંનેને તમે અલગ અલગ લઈને પ્રક્રિયા કરી શકો છો ગણી શકો છો આ મળી ગયા બે ઈ સેલ બરાબર શું છે રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ કેથોડ તરીકે કોણ વર્તે છે કોપર તો શું લખી શકાય ઈ Cu પ્લસ 2 Cu માઇનસ ઈ Zn પ્લસ 2 Zn આ બે ની કિંમત સમીકરણમાં મૂકીએ E cell is equal to copper plus 2 copper એટલે ઉપરનું સમીકરણ આવશે આ E0 Cu plus 2 Cu minus 2.303 RT upon NF log 1 upon Cu plus 2 minus Zn plus 2 Zn Zn plus 2 Zn ની કિંમત મૂકી શું છે E0 Zn plus 2 Zn માઇનસ અંદર દાખલ થાય છે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 2.303 RT upon NF log 1 upon Zn plus 2 બરાબર E0 E0 વાળો પાર્ટ પાસે લઈ આવ્યો E cell બરાબર E0 Cu plus 2 Cu માઇનસ E0 Zn plus 2 Zn માઇનસ માઇનસ 2.303 RT NF log 1 upon Cu plus 2 પ્લસ 2.303 RT log 1 upon Zn plus 2 બંને માંથી કોમન શું નીકળે છે 2.303 RT upon NF માઇનસ સામાન્ય પાઠી 2.303 RT upon NF બ્રેકેટમાં log 1 upon Cu plus 2 પ્લસ છે માઇનસ સામાન્ય કાઢ્યા તો શું નીકળશે માઇનસ log
वन अपॉन जेड एन प्लस टू पण ई जीरो सी यू प्लस टू सी यू माइनस ई जीरो जेड एन प्लस टू जेड एन बराबर शू लखी सको तुम ई जीरो से लखी सक ई जीरो रिडक्शन ऑफ कैथोड माइनस रिडक्शन ऑफ एनोड तो ई सेल इज इक्वल टू ई जीरो सेल माइनस 2.303 आर टी अपॉन एन एफ लो लघु गुणाक में बाद बाकी है सामान्य लै लियो तो लघु गुणाक में शू थी जाए भाग्याकार भाग्याकार हो लघु गुणाक दाखिल करो तो बाद बाकी थे बाद बाकी है लघु गुणाक दाखिल बाद काढ़ी लो तो शू थी जैसे भाग्याकार तो लो बने भाग्याकार वन अपॉन सी यू प्लस टू अपॉन वन अपॉन जेड एन प्लस टू लखी शकाशे तो शू थे तो ई सेल इज इक्वल टू ई जीरो सेल माइनस 2.303 आर टी अपॉन एन एफ लॉग छेद नो छेद क्या जतो रहियो अंश में जेड एन प्लस टू अपॉन सी यू प्लस टू आ फाइनल समीकरण बिन प्रमाणित कोस नो पोटेंशियल मेळवा माटे आपणे मळी गयो आमे तमे जरा जो हवे आनी जगह अहीं विचारो आ समीकरण माटे ई सेल विचारो तो ई सेल बराबर शू लखी शकाय तो कि ई सेल बराबर ई जीरो सेल 2.303 आर टी अपॉन एन एफ लॉग निपज ना छेद में प्रक्रियक लखाय न लखाय निपज ना छेद में प्रक्रियक निपज में कौन छे जेड एन प्लस टू सी यू जेड एन सी यू प्लस टू सोलिड सोलिड कैंसल वन थी जैसे तो शू है जेड एन प्लस टू ना छेद में सी यू प्लस टू आवी गयु એટલે એનો અર્થ શું થયો કહેવાય ઝેડ એન પ્લસ ટુ કોની સાંદ્રતા છે તો કે ઝેડ એન પ્લસ ટુ એનોડની સાંદ્રતા છે સીયુ પ્લસ ટુ કોની સાંદ્રતા છે સીયુ પ્લસ ટુ કેથોડની સાંદ્રતા છે તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ 2.303 ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ 2.303 આરટી અપોન એનએફ લો એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા લખી શકો ક્લિયર છે હવે આની જગ્યાએ ધારો કે કોઈ બીજો કોષ આપી દીધો તમને સપોઝ કે આ જે કોષ છે એની જગ્યાએ આપણને બીજા કોષનું નિરૂપણ એવું આ પ્રમાણે સપોઝ સીયુ પ્લસ ટુ સી વન એજી પ્લસ વન કેથોડ ઉપર રિડક્શન ની પ્રક્રિયા એજી પ્લસ વન એક ઇલેક્ટ્રોન એજી સોલિડ આપણને ખબર છે ગુમાવેલા મેળવેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા સરખી થયું નહીં એક છે બે છે કેટલા વડે ગુમવું પડે બે વડે ગુમવું પડે બે ઇલેક્ટ્રોન કેન્સલ શું થયું સીયુ સોલિડ પ્લસ ટુ એજી પ્લસ વન સીયુ પ્લસ ટુ સી વન વત્તા ટ્વાઇસ એજી સોલિડ આ પ્રક્રિયા માટે ઈ સેલ શું લખી શકાય તો કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ જીરો સેલ માઇનસ 2.303 આર ટી અપોન એન એફ લો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા સીયુ પ્લસ ટુ ઇન્ટુ એજી સોલિડ પણ એનો શું આવશે સ્ક્વેર આવશે એ બે છે તત્વ એક નીતિ ગુણ્યા ખબર છે ને સંતુલનના ચક્રમાં છેદમાં સીયુ સોલિડ ઇન્ટુ એજી પ્લસ વન નો સ્ક્વેર આની સાંદ્રતા એક આની સાંદ્રતા એક તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ માઇનસ 2.303 આર ટી અપોન એન એફ લોગ સીયુ પ્લસ ટુ ના છેદમાં એજી પ્લસ વન નો સ્ક્વેર આ પ્રક્રિયા માટેનો આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટેનું નર્નર્ડ સમીકરણ આ એક
કોમન ફોર્મ્યુલા સમજી લો એટલે આવડી જશે નિપદના છેદમાં પ્રક્રિયક. કારણ કે સાધ્યમાં એક એક્ઝામ્પલ ટ્વિસ્ટ કરેલો છે, નિપદના છેદમાં પ્રક્રિયક લીધા લસો તો ખ્યાલ આવશે. નિપદના છેદમાં પ્રક્રિયક સોલિડ હોય એટલે કેન્સલ. તત્વમિતિ ગુણાંક ભૂલવાનું નહીં, તત્વમિતિ ગુણાંક ભૂલશો નહીં. અને અહીંયા ગુમાવેલા અને મેળવેલા સરખા કરશો ને તો ખબર પડશે. જેમ એની પ્રેક્ટિસ કરશું એક્ઝામ્પલની એટલે તમને વધુ આઈડિયા આવશે. પણ હવે એક જે અગત્યની ચર્ચા છે મારે તમને અહીંયા વાત કરવી છે. ધારો કે આ કોર્સ છે એનોડના છેદમાં કેથોડ, બરોબર. આનો મારે કોસ પોટેન્શિયલ ઈ સે કે વધુ જોતો છે, વધારવો છે, તો શું કરું? સમજો જરા, લોજિક છે, મગજ વાપરો એટલે આવડી જાય. કોન્સેપ્ટ ક્લિયર હોય, ભગવાને બુદ્ધિ આપી છે, કાટ ખાઈ ગયો તો કાટ પેપરથી ઘસી નાખો, પણ વાપરો. સમજો, આવો પ્રશ્ન પૂછી દીધો છે કે ડેનિયલ સેલમાં ઈ સેલની વેલ્યુ વધારવો શું કરવું? જો ઈ ઝીરો સેલ તો નિશ્ચિત છે, ઈનો બદલાય, આ વેલ્યુ ફિક્સ છે. આર નિશ્ચિત છે, ટી ફિક્સ છે, એફ ફિક્સ છે, એન વેલ્યુ ચેન્જ જે કરવો પડે અહીંયા કરવો પડે ઝેડ એન પ્લસ ટુ સી યુ પ્લસ ટુ માં સંદર્ભમાં. હવે ધારો કે આપણે બે વસ્તુ કરીએ કે ઝેડ એન પ્લસ ટુ ની સાંદ્રતા વધારે, ઝેડ એન પ્લસ ટુ ની સાંદ્રતા વધારો છો. જો અહીંયા ઈ સેલ ની વેલ્યુ મારે મોટી જોતી હોય, જરા લોજિક મારજો, તફાવત છે આ વેલ્યુ મારે મોટી જોતી હોય, આની વેલ્યુ નિશ્ચિત છે, તો આ વેલ્યુ પોઝિટિવ ક્યારે આવે? તો કે જ્યારે તફાવત મોટો થાય. તો પાંચ માઇનસ ચાર કરો, પાંચ માઇનસ બે કરો, તફાવત મોટો કેમ આવ્યો? પાંચ માઇનસ બે એટલે આની વેલ્યુ શું થવી જોઈએ? મારે ઘટવી પડે. આની વેલ્યુ શું થવી પડે? ઘટવી પડે. ક્લિયર છે વસ્તુ? ઈ સેલ વધુ જોઈશું, વધુ જોવા, તફાવત વધુ હોવો જોઈએ. એમસીક્યુ માટે કામનું જો, એટલે આ સમજણ હોવી જોઈએ, તફાવત વધુ કેમ હોવી જોઈએ. હવે તમે ઝેડ એન પ્લસ ટુ ની સાંદ્રતા વધારો છો એટલે શું વધારું? અંશ વધારું. ઝેડ એન પ્લસ ટુ ની સાંદ્રતા વધારો એટલે અંશ વધ્યો. અંશ વધ્યો તો આખી આખો પાઠ છે એની વેલ્યુ વધી, અને જો આખી આખો ભાગ વધ્યો તો તફાવત શું થયો? ઘટ્યો. ઈ સેલ ઘટે. ઝેડ એન પ્લસ ટુ ની સાંદ્રતા વધારતા વધારતા અંશ વધે સમીકરણમાં, અને અંશ વધે તો 2.303 આરટી અપોન એનએફ લોગ ઝેડ એન પ્લસ ટુ અપોન સીયુ પ્લસ ટુ આની સાંદ્રતા વધી, અને જો આની સાંદ્રતા વધે તો તફાવત ઘટે, આની વેલ્યુ વધી, આ વધવાનું, તફાવત ઘટે, અને તફાવત ઘટે તો ઈ સેલ, તો ઝેડ એન પ્લસ ટુ ની સાંદ્રતા વધારો તો ઈ સેલ તમારો ઘટશે. તો એનો અર્થ શું થયો કહેવાય? તો કે ઝેડ એન પ્લસ ટુ ની સાંદ્રતા શું કરવી પડે? ઘટાડવી પડે. તો સીધી વસ્તુ છે, અંશ ઘટ્યો તો આખો ગુણાકાર ઘટ્યો, અને ગુણાકાર ઘટ્યો તો તફાવત છે એ શું છે? વધ્યો. ઈ સેલ આપણો વધી ગયો. પિક્ચર ક્લિયર? સીયુ પ્લસ ટુ ના કેસમાં વિચારો, લોજિક જોડાવો એટલે આવડી જાય દોસ્ત. સીયુ પ્લસ ટુ વધ્યો એટલે છેદ વધ્યો. સીયુ પ્લસ ટુ વધ્યો એટલે છેદ શું કર્યો? તમે વધાર્યો. છેદ વધારો તો ગુણાકાર શું થવાનો છે? શું થવાનો છે? ઘટવાનો છે. છેદ વધે તો ગુણાકાર ઘટ્યો, અને ગુણાકાર ઘટ્યો તો ઈ સેલ આપણો વધ્યો. એમસીક્યુ માટે કામની વસ્તુ છે.
એટલે એનો અર્થ એવો થયો કે ઈ સેલ વધારવા માટે એનોડ ની સાંદ્રતા ઓછી રાખવી પડે અને કેથોડ ની સાંદ્રતા વધારવી પડે. ક્લિયર વસ્તુ? આની સાંદ્રતા ઓછી, અંશ ઓછો, ગુણાકાર ઓછો, તફાવત વધુ. કેથોડ ની સાંદ્રતા વધુ, છેદ વધુ, ગુણાકાર ઓછો, તફાવત વધુ, પોટેન્શિયલ વધુ. ક્લિયર? આ આવડવું તત્વયુક્તિ ગુણાંક ભૂલાય નહીં. દાખલામાં અટવાઈ જાઓ ન્યુમેરિકલ્સ. ક્લિયર છે વસ્તુ? તો આ જો હવે ક્લિયર હોય તો આપણે આના પછી આને રિલેટેડ અઢળક એમસીક્યુ છે, દાખલાઓ છે, એની આપણે પ્રેક્ટિસ કરું છું સ્વાધ્યાયના એનસીઆરટી ને હું તમને ડીપીપી ફોરવર્ડ કરીશ. બરોબર?